જાડેજા પૂર્ણિમા એજન્સી રાજકોટ. છેલ્લા 20 વર્ષથી ડૉક્ટર અશોક શાહના માર્ગદર્શન નીચે અમે ઓર્ગેનિક ખેતી ખેડૂતોને શીખવી છે. દરેક પાકમાં, દરેક સિઝનમાં કોઈ પણ બિયારણને પટ આપી ખેતી કેમ કરવી? ઘણીવાર આપણને એમ થાય કે સજીવ ખેતીમાં રિઝલ્ટ મોડું આવે, એમાં વાર લાગે, એવું કાંઈ નથી. પણ પાયાથી તમારા બીને પટ આપી શાસ્ત્રોક્ત દેશી પદ્ધતિથી જેટલું શક્ય હોય એટલું કરો. મિક્સ ખેતી પણ કરી શકો છો, થોડુંક રાસાયણિક, થોડુંક દેશી. પણ તમારી પાસે જો પોતાની પાસે દેશી ગાય હોય તો એનું છાણ અને મૂત્ર વાપરી, અને હું જે આજ મારી પોતાની જમીન ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાનું જેસડા ગામ આજે મારી વાડી છે, એમાં હું અત્યારે આ 4 નંબરનું જીરુંનું વાવેતરનો પટ કેમ આપું છું એ તમારી સમક્ષ હું રજૂ કરું છું. હવે જીરું પૂરતું જ આ સીમિત નથી, આ જ રીતનો પટ તમે ઘઉં, ધાણા, કોઈ પણ કઠોળ પાક કે કોઈ પણ બિયારણમાં બિયારણની જાત પ્રમાણે તમે પલાળી અને એને પટ આપી શકો છો. હવે તમે જુઓ કે અમે પટ આપીએ છીએ એવું તમે કરી શકો, આમાં બહુ અઘરું નથી. આ જે છે એમાં ગાય, દેશી ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, આ અમે 5 દિવસથી પલાળીને રાખ્યું છે. હવે આટલું ગાયનું છાણ તો કોઈ પણ વ્યક્તિ લઈ શકે. હવે એવી જ રીતે અમે એક બીજી ઔષધિઓ છે એનું આ પ્રવાહી તૈયાર કર્યું છે. હવે આ જે પ્રવાહી અને આ છાંટી અને જીરુંમાં અમે 2-3 કલાક 4 કલાક પલાળી પલાળવાનું, એટલે જરાક લવલવતું કરવાનું. એની અંદર આ જે અમારા જે ખેડૂત લોકો આજે ચૂલાની રાખ વાપરે છે, આ રાખ એ અમે છેલ્લે આમ છંટકાવ કરશું, અમને તમને બતાવશું, એટલે જેટલું પ્રવાહી અમે છાંટેલું હશે એ બધું આની અરે ચોંટી જશે, કોરું થઈ જશે, અને અમે આખી રાત અમારા હોલમાં એને વાળશું. હવે એની સાથે આ જે છે એમાં અમારે ડૉક્ટર અશોક શાહની જે પ્રોડક્ટ છે એગ્રી શક્તિ છે, એ રોગ માટેની દવા છે.